નમસ્કાર મંત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્ડિયા એટલાઇન સાથે હું છું ઇનલ. તો અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ ભવ્યાતિ ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું હોવાથી શેર માર્કેટનો ટ્રેન્ડિંગ સમય પણ બદલવામાં આવ્યો છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શેર માર્કેટ સોમવારે અડધો દિવસ બંધ રાખવાની આજે જાહેરાત કરી છે. તો આજ મુદ્દે કેન્દ્ર સરકારે તમામ સરકારી કર્મચારીઓ માટે અડધો દિવસ રજા જાહેર કરી હતી, તેથી આરબીઆઈએ પણ માર્કેટ સમયમાં ફેરફાર કર્યો હોવાની સંભાવના છે. તો આરબીઆઈએ આજે સત્તાવાર જાહેરાત કરી છે કે શેર માર્કેટ 22 જાન્યુઆરીએ બપોરે 2:30 કલાકે ખુલશે અને 5 વાગે બંધ થશે. એટલે કે દિવસભરમાં કુલ 2.5 કલાક ટ્રેન્ડિંગ થશે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં પબ્લિક સેક્ટર, બેંક, ઇન્સ્યોરન્સ કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ અને પ્રાદેશિક ગ્રામીણ બેંક અડધો દિવસ ખુલશે. આ નિર્ણય કર્મચારી અને તાલીમ વિભાગના નિર્દેશ બાદ લેવાયો છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ભક્તો પ્રભુ શ્રી રામના દર્શન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા રામલલ્લાના મુખારવિંદની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીર ભગવાન રામલલ્લા ગર્ભગૃહમાં વિરાજમાન થાય તે પહેલા સામે આવી છે. તસવીરમાં શ્રી રામના ચહેરામાં મધુર હાસ્ય અને માથા પર તિલક જોવા મળી રહ્યું છે. તો અગાઉ પણ રામલલ્લાની મૂર્તિ જોવા મળી હતી, પરંતુ મૂર્તિ સફેદ કપડાથી ઢંકાયેલી હતી. આ મૂર્તિ મૈસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવાઈ છે. તો 51 ઇંચની રામલલ્લાની મૂર્તિને ગુરુવારની વહેલી સવારે મંદિરમાં લવાઈ હતી. આ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સાથે સંકળાયેલા પૂજારી અરુણ દીક્ષિતે મીડિયાને કહ્યું હતું કે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં ગુરુવારે બપોરે બિરાજમાન કરાયું હતું. તો મંદિર નિર્માણની દેખરેખ રાખતી સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર મંત્રોચ્ચાર સાથે રામલલ્લાને ગર્ભગૃહમાં બિરાજમાન કરાયા હતા. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે. તો ગુરુવારે રામ મંદિરના ગર્ભગૃહમાં ધાર્મિક પૂજા કરી રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, જ્યારે આજે અયોધ્યા મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનનો 4થો દિવસ છે. બ્રાહ્મણો દ્વારા 21 વૈદિક પૂજા પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ગણતરીના દિવસો જ રહી ગયા છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ અયોધ્યા મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનનો આજે 4થો દિવસ છે. મંદિરમાં આજે 21 વૈદિક પૂજા પ્રક્રિયાઓ કરવામાં આવી છે. અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. ગુરુવારે ધાર્મિક પૂજા પછી તેને ત્યાં રાખવામાં આવી હતી. આ ઘેરા રંગની મૂર્તિમાં 5 વર્ષના રામલલ્લા કમળના ફૂલ ઉપર ઉભા જોવા મળ્યા હતા. તેઓનો ચહેરો અને હાથ પીળા રંગના કપડાથી ઢંકાયેલો જોવા મળ્યો હતો, ત્યારે તેમની છાતીનો વસ્ત્ર સફેદ રંગથી ઢંકાયેલો હતો. સૌથી રસપ્રદ વાત એ છે કે આ દરમિયાન ભગવાનના ચરણ ખુલ્લા હતા અને ત્યારબાદ ત્યાં હાજર લોકોએ તેમના ચરણોના દિવ્ય દર્શન કર્યા હતા. આજે શુક્રવારે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા પૂજાના ભાગરૂપે સવારે 9 વાગે અરણી મંથનથી અગ્નિ છોડવામાં આવશે. આ વૈદિક પૂજામાં ગઈકાલે સ્થાપિત કરેલા દેવતાઓની પૂજા કરીને દેવતાઓની જાગૃતિ કરવામાં આવે છે. મંદિરમાં બનાવવામાં આવેલા 4 દ્વારપાલોની બ્રાહ્મણો પૂજા કરે છે. બ્રાહ્મણો દ્વારા રામલલ્લાની મૂર્તિની પંચામૃતથી પૂજા કરી ત્યારબાદ હવન કરતા પહેલા અગ્નિની 5 વિધિ કરવામાં આવે છે. આ યજ્ઞમાં 27 નક્ષત્રો સ્થાપના કરી 64 યોગિનીઓની પૂજા અને આસુરી શક્તિઓને રોકવા માટે ક્ષેત્રપાલની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ 9 ગ્રહોની પૂજા કરીને સ્થાપિત દેવતાઓની પૂજા કરવામાં આવે છે. મંદિરના નિર્માણની શાંતિ માટે ભગવાનની મૂર્તિ અનાજમાં રાખવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
પ્રજાસત્તાક દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દેશની રાજધાનીમાં તેની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. ત્યારે પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને 19મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી 2024 સુધી દિલ્હીના એર સ્પેસમાં થોડા કલાકો માટે પ્રતિબંધ રહેશે. તો આ અંગે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 19 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી સવારથી 10:30 વાગ્યાથી બપોરે 12:45 સુધી ફ્લાઇટ પર પ્રતિબંધ રહેશે. તો આ પ્રતિબંધ સમય સુધી દિલ્હી એરપોર્ટ પરથી કોઈ ફ્લાઇટ લેન્ડિંગ અથવા તો ટેક ઓફ થશે નહીં. જો કે તેમણે વધારે ઉમેરો કરતા કહ્યું છે કે આ પ્રતિબંધ પ્રજાસત્તાક દિવસને લઈને લગાવવામાં આવ્યો છે. આ અઠવાડિયે એરમેન ટુ સૂચનાએ પણ જણાવ્યું છે કે 19 થી 25 જાન્યુઆરી દરમિયાન નિર્ધારિત એરલાઇન્સની નોન શેડ્યુલ ફ્લાઇટ્સ અને ચાર્ટર ફ્લાઇટ્સનું લેન્ડિંગ અથવા તો ટેક ઓફની સવારે 10 થી બપોરે 1 વાગ્યા અને 15 મિનિટ સુધી મંજૂરી આપવામાં આવશે નહીં. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર તેજસ્વી યાદવને નોકરીના બદલામાં જમીન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ ફરી સમન્સ પાઠવ્યું છે. તો ઈડીની ટીમ સમન્સ પાઠવવા આજે સર્ક્યુલર રોડ સ્થિત લાલુના નિવાસ સ્થાને પહોંચી હતી. ત્યારબાદ ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ છે. તો ઈડીના અધિકારીની ટીમ રાબડી નિવાસ સ્થાને પહોંચી હતી, જ્યાં તેમણે લાલુ પરિવારને નોટિસ પાઠવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ લાલુ અને તેજસ્વીને ઈડી કાર્યાલયમાં શનિવારે હાજર થવા સમન્સ અપાયો હોવાની સંભાવના છે. આ મામલો લેન્ડ ફોર જોબ સ્કેમ એટલે કે રેલવેમાં નોકરીના બદલે જમીન કૌભાંડ સાથે સંબંધિત છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 4થી વખત ઈડી સમક્ષ હાજર થયા નથી. તો ઈડી સમક્ષ હાજર થવાનો ઇનકાર કરતા કેજરીવાલે ઈડીના સમન્સને ગેરકાયદે ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી અગાઉ મારી ધરપકડ કરવા માટેનું આ એક રાજકીય કાવતરું છે. તેમણે ઈડી પર પત્રવ્યવહારમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. તો લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની તૈયારીની સમીક્ષા કરવા માટે કેજરીવાલ 3 દિવસ માટે ગોવા ગયા છે. તો મુખ્યપ્રધાને આક્ષેપ કર્યો છે કે ભાજપ ઈડીને ચલાવી રહ્યું છે, તેમનો ઈરાદો મારી ધરપકડ કરવાનો છે જેથી હું લોકસભા ચૂંટણી માટે પ્રચાર ન કરી શકું. તો સમન્સના જવાબમાં કેજરીવાલે જણાવ્યું છે કે મને મોકલવામાં આવેલા સમન્સમાં મને આરોપી કે સાક્ષી તરીકે બોલાવવામાં આવી રહ્યો છે તે જણાવવામાં જ આવ્યું નથી. સમન્સ મોકલવાની પ્રક્રિયા કાયદા મુજબ હોવી જોઈએ. કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 પહેલા ફંડ એકઠું કરવા માટે ડોનેટ ફોર ડેસ નામે એક અભિયાનની શરૂઆત કરી હતી. તો લગભગ 31 દિવસ એટલે કે 1 મહિનામાં આ દરમિયાન અભિયાન હેઠળ પાર્ટીને 15 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. તો કોંગ્રેસના ખજવાનજી અજય માકણે કહ્યું કે પાર્ટીએ 18 ડિસેમ્બર અભિયાનની શરૂઆત કરી હતી અને આજે તેનો 31મો દિવસ છે. અમે અત્યાર સુધી આ અભિયાન હેઠળ 15 કરોડ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું છે. તેમણે એક પોસ્ટમાં કહ્યું છે કે આજનો દિવસ મહત્વપૂર્ણ છે, કેમ કે અમારા અભિયાનને 31 દિવસ પૂરા થઈ ગયા છે. અમને 3 લાખથી વધુની કાયદેસરની લેવડ દેવડના માધ્યમથી અત્યાર સુધી 15 કરોડ રૂપિયા મળ્યા છે. તો યુપીમાં કોંગ્રેસને આજ સુધીના ડેટા અનુસાર 75,88,674 રૂપિયા અને ઉત્તરાખંડથી 12,32,432 રૂપિયા દાનમાં મળ્યા હતા. તો કોંગ્રેસને જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી ડોનેશન મળ્યું છે તેમાં યુપી 7મા અને ઉત્તરાખંડ એ 20મા ક્રમે છે. કોંગ્રેસની વેબસાઇટ donate.net અનુસાર શુક્રવારે સવારે 5:04 કોંગ્રેસને 15,42,70,596 રૂપિયા દાનમાં મળ્યા હતા. હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમને સરકારે ફરી 50 દિવસની પેરોલ આપી છે. જો કે 29 દિવસ પહેલા જ રામ રહીમ પેરોલ બાદ જેલમાં પરત ફર્યા હતા, પરંતુ હવે ફરી એકવાર તેમને પેરોલ મળી છે. હરિયાણા સરકારે રામ રહીમને 50 દિવસની પેરોલ આપી છે. તો આ દરમિયાન રામ રહીમ ઉત્તરપ્રદેશના બાગપતમાં બરનાવા આશ્રમમાં રોકાશે.
રામ રહીમ શુક્રવારે સાંજે અથવા શનિવારે સવારે રોહતક જેલમાંથી બહાર આવશે. હરિયાણાની જેલના નિયમો અનુસાર કોઈપણ દોષિત કેદી વર્ષમાં 70 દિવસ માટે પેરોલ મળે છે. તો અત્યાર સુધીમાં ગુરમીત રામ રહીમને 9મી વખત પેરોલ મળી ચૂક્યો છે. પ્રથમ વખત 24 ઓક્ટોબર 2020માં 1 દિવસની પેરોલ મળી હતી. બીજી વખત 21 મે 2021માં તેમની બીમાર માતાને મળવા માટે 1 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો. ત્રીજી વખત 7 ફેબ્રુઆરી 2022માં 21 દિવસ માટે. ચોથી વખત જૂન 2022માં 1 મહિના માટે. અને પાંચમી વખત ઓક્ટોબર 2022માં રોજ 40 દિવસ. જો વાત કરવામાં આવે તો છઠ્ઠી વખત તેમને 21 જાન્યુઆરી 2023માં 40 દિવસના અને સાતમી વખત 20 જુલાઈ 2023માં 30 દિવસ માટે. ત્યારબાદ 8મી વખત નવેમ્બર 2023માં અને 19મી જાન્યુઆરી 2024ના રોજ 9મી વખત પેરોલ મળ્યા છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટલાક લોકો ટિકિટ લીધા વિના યાત્રા કરતા હોય છે, જો કે તેઓ દંડ પણ ચૂકવે છે. પરંતુ તાજેતરમાં જ એક એવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલા વિડીયોમાં એક ટીટીઈ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને થપ્પડ મારતો દેખાઈ રહ્યો છે. આ વિડીયો બરૌની લખનૌ એક્સપ્રેસનો છે. તો વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે મુસાફર પાસેથી ટીટીઈ ટિકિટ માંગે છે અને તેની સાથે તેને મારી પણ રહ્યો છે. ઘણા લોકો ટીટીઈને કહે છે કે સર છોડી દો. એક મુસાફર ટીટીઈને કહેતો પણ સંભળાઈ રહ્યો છે કે તમે મારી કેમ રહ્યા છો. જો કે ટીટીઈ તમામ લોકોની વાતોની અવગણના કરીને વ્યક્તિને થપ્પડ મારતો નજરે પડે છે. અમેરિકન સૈન્ય ફરી એકવાર હુથી બળવાખોરોના ઠેકાણાઓને ટાર્ગેટ કરી હુમલાઓ કર્યા હતા. તો બળવાખોરો વિરુદ્ધ અમેરિકી સૈન્યની આ 5મી કાર્યવાહી હતી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને સ્વીકાર કર્યો કે અમેરિકી અને બ્રિટિશ સેનાએ બોમ્બમારો કર્યો છતાં આતંકવાદીઓને રોકી નથી શક્યા. તો બાઇડેને નિવેદનમાં કહ્યું છે કે અમેરિકા હુથી બળવાખોરો વિરુદ્ધ વળતી કાર્યવાહી યથાવત રાખશે. અમેરિકી સૈન્યએ હુથી બળવાખોરોના 14 ઠેકાણા પર મિસાઇલ મારો કર્યો હતો. આ હુમલા રાતા સમુદ્રમાં શરૂ કરાયા હતા અને 14 મિસાઇલોને ટાર્ગેટ કરવામાં આવી હતી. તો અમેરિકા અને બ્રિટિશ ફાયર ફાઇટર દ્વારા કરાયેલા હુમલા છતાં હુથી બળવાખોરોએ કોમર્શિયલ અને સૈન્ય જહાજો પર હુમલા યથાવત રાખ્યા હતા. તો અમેરિકાએ ઈરાનને બળવાખોરોને હથિયાર પૂરા નહીં પાડવા કડક ચેતવણી આપી હતી. અમેરિકાએ અત્યાર સુધી બળવાખોરોના 60થી વધુ ઠેકાણાઓને ટાર્ગેટ બનાવ્યા છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 100 કરતા પણ વધુ દિવસોથી યુદ્ધની સ્થિતિ યથાવત છે. ત્યારે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઇઝરાયલ દ્વારા ગાઝામાં આવેલી પેલેસ્ટાઇન યુનિવર્સિટીના એક મુખ્ય પરિસર પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે આખું બિલ્ડિંગ આગની લપેટમાં આવીને કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. તો અલ ઇસ્રા યુનિવર્સિટીના કેમ્પસ પર આ હુમલો કરાયો હતો. જો કે આ વિડીયો વાયરલ થતાં જ અમેરિકાથી સીધી પ્રતિક્રિયા આવી અને તેણે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકાર તથા ઇઝરાયેલી સૈન્ય પાસે આ વિડીયો મામલે ખુલાસો માંગી લીધો છે. તો વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુનિવર્સિટીનું આખું કેમ્પસ દેખાય છે અને થોડીક જ વારમાં તેના પર એટલો ભીષણ બોમ્બમારો કરવામાં આવે છે કે તેનાથી આખી ઇમારત કાટમાળ અને આગના ગોળામાં ફેરવાઈ જાય છે. ઈરાન પાસે એર સ્ટ્રાઇકનો બદલો લેવાના ચક્કરમાં પાકિસ્તાને પોતાના જ પગ પર કુહાડી મારી દીધી છે. તો ઈરાની એર સ્ટ્રાઇકનો પલટવાર કરતા પાકિસ્તાને ગુરુવારે ઈરાનના સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં આતંકી ઠેકાણા પર ડ્રોન અને મિસાઇલથી સૈન્ય હુમલા કર્યા, જેમાં 9 લોકો માર્યા ગયા છે. તો હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનના હવાઈ હુમલામાં જે લોકોના મોત થયા તેઓ ઈરાની નહીં પરંતુ પાકિસ્તાની નાગરિક જ હતા. ઈરાની અધિકારીઓએ કહ્યું છે કે પાકિસ્તાની સેનાના હુમલામાં 10 પાકિસ્તાની જ મોત થયા છે, જ્યારે પાકિસ્તાની હુમલા પર ઈરાની આંતરિક મંત્રી
અહમદ વાદીએ કહ્યું છે કે દક્ષિણ પૂર્વ સરહદના ગામમાં થયેલા એક વિસ્ફોટમાં 9 વિદેશી માર્યા ગયા. પાકિસ્તાને 9 મરવાનો દાવો કર્યો છે. તો બલુચિસ્તાનમાં ઈરાનના મિસાઇલ હુમલાને ધ્યાનમાં રાખતા પાકિસ્તાન દ્વારા ઈરાનમાંથી પોતાના રાજદૂતને પાછા બોલાવી લેવા અને તમામ પૂર્વ નિર્ધારિત ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય યાત્રાઓને સસ્પેન્ડ કરવાના એક દિવસ બાદ આ હુમલા કરવામાં આવ્યા છે. જો આ મુદ્દે વધુ વાત કરીએ તો પાકિસ્તાને ઈરાનથી પોતાના રાજદૂતને પાછા બોલાવી દીધા અને તમામ પૂર્વ નિર્ધારિત ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય યાત્રાઓને સસ્પેન્ડ કરી દીધી છે. તો ઈરાનના હુમલા અને પાકિસ્તાનના જવાબી હુમલાઓએ પશ્ચિમ એશિયાના અસ્થિર વિસ્તારમાં ચિંતાઓ વધારી દીધી છે, જ્યાં પહેલેથી જ ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ઇઝરાયલના યુદ્ધ અને યમનના હુથી વિદ્રોહીઓ દ્વારા રાતા સમુદ્રમાં વ્યાપારી જહાજોને નિશાન બનાવવાથી તણાવ છે. ભારતીય મહિલા હોકી ટીમ પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય કરી શકી નથી. અહીં FIH મહિલા ઓલિમ્પિક ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ મુકાબલામાં જાપાન સામે 0-1 હારનો સામનો કરવો પડ્યો છે. આ મુકાબલામાં ભારતીય ટીમની જીત થઈ હોત તો પેરિસ ઓલિમ્પિકમાં એન્ટ્રી મળી શકી હોત. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાશે. રાંચીના બિરસા મુંડા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે ભારત અને જાપાન વચ્ચે મેચ રમાઈ હતી. તો જાપાનની કાના ઉરાતાએ 6 મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. ભારતને ગોલ કરવા માટે ઘણા મોકા મળ્યા હતા, પરંતુ જાપાન ડિફેન્સની સામે ભારત ગોલ કરી શકતું ન હતું. ભારતને ગોલ કરવા માટે 9 પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પરંતુ ટીમ ગોલ કરી શકી ન હતી. આ મેચમાં ઉદિતા અને દીપિકા જુનિયરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સિક્યુરિટી ઇન્ચાર્જે વિપક્ષ નેતા અને કોર્પોરેટર સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તો ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીમાં સ્ટીકર લગાવવાના અને સરકારી મિલકતને નુકસાન કરવા બદલ આ ફરિયાદ નોંધવામાં આવી છે. તો વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ અને સાથી કોર્પોરેટર દ્વારા દેખાવો કરવામાં આવ્યો હતો, જેમાં સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં અને ટેબલ પર તંત્ર વિરોધી પોસ્ટર લગાવ્યા હતા. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા આ પોસ્ટરમાં બજેટના વપરાશ અને બાકી કામોને લઈને વિવાદ સર્જાયો હતો. તો કોંગ્રેસના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ, કોર્પોરેટર રમીલાબેન તથા નિકુળ તોમર અને અસરાર બેગ મિર્ઝા અને 15-20 ટોળા સામે પોલીસમાં સિક્યુરિટી ઇન્ચાર્જ મિલકતને નુકસાન અંગેની ફરિયાદ કરી છે. અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં 72મો પદવીદાન સમારોહ યોજાયો હતો. તો સમારોહમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં યુનિવર્સિટીએ મીડિયાકર્મીઓને સમારોહનો હિસ્સો બનાવવા દીધો નથી અને મીડિયાકર્મીઓ સાથે તોછડાઈપૂર્યું વર્તન પણ કર્યું હતું, જ્યારે કાર્યક્રમમાં હિસ્સો લેનાર મહાનુભાવોએ માત્ર પક્ષના પ્રચારમાં જ રસ દાખવ્યો હતો. વડોદરામાં કોંગ્રેસ દ્વારા હરણી તળાવ ખાતે શ્રદ્ધાંજલિ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા સહિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે અમિત ચાવડાએ જણાવ્યું કે SIT નહીં ચાલે, હાઈકોર્ટના સિટિંગ જજની પણ નિમણૂક કરવી જોઈએ. વધુમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ કોર્પોરેશનના અધિકારીની સામે કેસ દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વડોદરામાં હરણી તળાવ ખાતે જે ગઈકાલની ઘટના બની એ આપણા સૌના માટે દુઃખદ છે અને સાથે સાથે આંખ ઉગાડનારી પણ છે. જ્યાં જ્યાં જાહેરમાં પ્રવાસન સ્થળો છે, દરેક જગ્યાની સુરક્ષાના સાધનોની વ્યવસ્થાઓની નિયમ મુજબ ચાલે છે કે કેમ એની ચકાસણી થવી જોઈએ. સરકારે એક વ્હાઇટ પેપર બહાર પાડવું જોઈએ અને સમગ્ર વડોદરાનો જે દુઃખદ બનાવ બન્યો એની તપાસ
કરવા માટે ન્યાયિક તપાસ થાય, કોઈની પણ ફેવર ના થાય, એટલા માટે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત એક SIT બનાવીને તપાસ થવી જોઈએ ને આવો બનાવ ભવિષ્યમાં ક્યારેય ના બને એની ચિંતા અને તકેદારી સરકારે રાખવી જોઈએ. વડોદરાની હળની બોટ દુર્ઘટના અંગે વડોદરા પોલીસ કમિશનરે જણાવ્યું કે 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા છે, જેમાંથી 11 લોકોની અંતિમ વિધિ પૂરી થઈ છે. 3 લોકોના મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. હળની બોટ દુર્ઘટના અંગેની તપાસ માટે 7 સભ્યોની SIT ટીમની રચના કરવામાં આવી છે. એડિશનલ પોલીસ કમિશનર મનોજ નીનામા અધ્યક્ષપદે આ SIT રચના કરવામાં આવી છે. DCP પન્ના મોમૈયાને સુપરવિઝન અધિકારી બનાવાયા છે. તપાસની કામગીરી ACP ક્રાઇમ રાઠોડ આપવામાં આવી છે. આ ઘટનામાં જવાબદાર 18 લોકો સામે ફરિયાદ કરી ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી 6 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. આરોપીઓને પકડીને પૂછપરછ કરી તપાસ આગળ કરી રહ્યા છે. આમાં 3 કંપનીના કોન્ટ્રાક્ટર પાર્ટનરની ધરપકડ કરવામાં આવી છે. એની વાત કરું છું, ઇન્વેસ્ટિગેશન અમે જ કરવાના છીએ. ઇન્વેસ્ટિગેશન કરતા ઘણા બધા લોકો આપણે વાત કરે કે એવું છે, જો આ FIR સિવાય આવવાના છે, એના જો રોલ છે, કોણ ક્યાં અપડેટ કરતા હતા, કોણ આવતા હતા, રિપોર્ટિંગ કોને થતી હતી, ડેઈલી કેટલા આયા, કેટલા લોકો જો અંદર મોટી કરવા ગયા નહીં, આ બધા અમારે ઇન્વેસ્ટિગેશનનો ભાગ જ છે અને કોઈ બચશે નહીં. બસ એટલે હું આપણે શું કરું, એક તો તાત્કાલિક જેટલા બી બીજા આરોપીઓ છે જો અત્યારે ઘર બંધ કરીને ભાગી ગયા છે આ પકડાય. અને આપને ખ્યાલ હશે ગઈકાલે જો જયારે વાત થઈ તો 5 આરોપીના નામ આવતા, 3 જો પકડાય, 2 ઓર લોકો, પરંતુ જયારે લઈને પૂરા કાગળો બધા જોવામાં આવેલા ત્યારે 15 નીકળાવ થઈ જાય. અને 15 ઇક્વલી જો એમાં જે રીતે હું લાઈન આપણે વાંચીને બતાવે ત્યાં ઇક્વલી રિસ્પોન્સિબલ જોઈએ એઝ પર દેર ઠરાવ જોઈએ. જામનગરના જામ જોધપુરમાં ગૌચર જમીન પરના દબાણ દૂર કરવા પ્રાંત અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે, જેમાં સળોદર ગામે એનાકોન ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગૌચર જમીન પર કરેલ દબાણ દૂર કરવા હુકમ કરવામાં આવ્યો છે, જેમાં 8 પવનચક્કીની મંજૂરી પર તેની સામે 21 પવનચક્કી ખડકી દેવામાં આવી હતી. તો ગૌચરમાં દબાણ થતા ધારાસભ્ય, સાંસદ અને અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી, ત્યારે આખરે ગૌચરમાં કરેલ પાકું બાંધકામ દૂર કરવા પ્રાંત અધિકારીએ હુકમ કર્યો હતો. આ પ્રાંત અધિકારીનો હુકમ હોવા છતાં લોકો ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આનાકાની કરતા નજરે પડ્યા હતા. તો સવારથી દબાણ દૂર કરવા આવેલા અધિકારીઓએ બપોર સુધી એક ઈંટ પણ હલાવી શક્યા ન હતા. પ્રાંત અધિકારી શ્રી લાલપુરના હુકમ અનુસાર આજે સળોદર મુકામે વિન્ડ ફાર્મ કંપની દ્વારા જે મારી પાછળ જે દેખાય છે બિલ્ડિંગ, તે દબાણની મતલબ ગૌચરની જમીનની બહાર, ગૌચરની જમીનમાં અનધિકૃત રીતે ઊભું કરવામાં આવેલ છે. એમાં માપણી દ્વારા આ દબાણ સાબિત થયેલ છે. તો ગુજરાત પંચાયત અધિનિયમ 1993 કલમ 105 હેઠળ ગૌચરની સાચવવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે. આથી આ બાબતે ગ્રામ પંચાયતે દબાણદારને નોટિસ આપી અને દબાણ દૂર કરવા જણાવેલ હતું, પરંતુ દબાણદારે એટલે કે આ કંપની છે જે, એને દબાણ દૂર કરેલ ન હતું. અને ગૌચર દબાણ જે સળોદર ગામનું અંદાજે 5000 ફૂટ પાકું બાંધકામ કરેલું છે એનાકોન કંપની દ્વારા, તે દૂર કરવાની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવી છે. કોના દ્વારા હુકમ કરવામાં આવ્યો? હુકમ પ્રાંત સાહેબ લાલપુર દ્વારા કરવામાં આવેલો છે. 12 વર્ષથી આ લોકોએ દબાણ કરેલું છે, કોઈ જાતનો અમને આ નથી. સરકાર દ્વારા શું અત્યારે TDO સાહેબ આવ્યા હતા, પ્રાંતનો હુકમ હતો એ આવ્યો છે, અને સરપંચ બધા અત્યારે ભેગા થયા છે અહીંયા. વડોદરામાં હળની દુર્ઘટના મામલે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. તો પાલિકા દ્વારા હળની લેક ઝોનને સીલ કરવામાં આવ્યું છે. જવાબદારો સામે ગુનો દાખલ થયો હોવાથી આ લેક ઝોનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. સાથે સાથે ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરવામાં આવી છે. સફાળો જાગ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પાર્ક છે, ગેમિંગ ઝોન પાર્ક છે, તેને સીલ કરી દેવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલિંગની પ્રક્રિયા છે, પ્રક્રિયા કરવામાં આવી છે. તમામે તમામ ગેટ છે તે સીલ કરી દેવામાં આવે છે. સાથે જ જો વાત કરવામાં આવે
તો જે પ્રમાણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નોટિસ છે તે નોટિસ પણ લગાવવામાં આવે છે. નોટિસની જો વાત કરવામાં આવે તો નોટિસમાં સંપૂર્ણપણે લખવામાં આવ્યું છે કે આથી હું મ્યુનિસિપલ કમિશનર વડોદરા મહાનગરપાલિકાનો હુકમ કરું છું કે જે સદર હરણી મોટના તળાવની માલિકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની છે અને તારીખ 18/1/2024 ના રોજ હરણી પોલીસ સ્ટેશનમાં જે ફોજદારી ગુનો દાખલ થયો છે તેમાં કલમ 304, 308, 337, 338 અને 114 મુજબનો ગુનો મેસર્સ કોટરિયા પ્રોજેક્ટ તથા તેના ભાગીદારીઓ કર્મચારીઓ અને માલિકો વગેરે વિરુદ્ધ જે દાખલ થયો છે તેમાં 14 જેટલા જે માનવ જીવનનું મરણ થયું છે જેમાં 12 જેટલા જે બાળકો છે અને 2 પુખ્ત વયના શિક્ષિકાઓ મરણ થયેલ છે તે અંગે તપાસ ચાલુ હોય બીજો કોઈ હુકમ ના થાય ત્યાં સુધી મેસર્સ કોટેચા પ્રોજેક્ટના માણસો કર્મચારીઓ ભાડવતો તથા અન્ય કોઈ પણ વ્યક્તિએ અનધિકૃત રીતે અથવા ત્રાહિત વ્યક્તિઓ મિલકતમાં પ્રવેશ કરવો નહીં. જો કોઈ પણ વ્યક્તિ આ રીતે પ્રવેશ કરતા અથવા તો આ કાયદેસરનું જે કાર્યવાહી છે તેમાં ટેસ્ટ પાસિંગ કરતા આવશે તો તેમના વિરુદ્ધ જે ટેસ્ટ પાસિંગ અંગેની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. સાથે જ ક્યાંક ને ક્યાંક જે 14 લોકો છે તે 14 લોકોના મૃત્યુ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે, પરંતુ જો સમયસર જો આ એમ્યુઝમેન્ટ પાર્ક છે તેનું ચેકિંગ કરવામાં આવતું અથવા તો તેમાં રહેલી જે રાઇડો છે તે રાઇડોને ફિટનેસ ટેસ્ટ કરવામાં આવતા તો આ જે 14 જેટલી જે જિંદગીઓ છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે પોતાના પરિવાર સાથે હસ્તી ખેલતી હોય. વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે તપાસ કરવા પોલીસ કમિશનર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે જે હરણી બોટ દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે. તો એસઆઈટીમાં 7 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે જેના અધ્યક્ષ સ્થાને અધિક પોલીસ કમિશનર રહેશે. સાથે સાથે ટીમમાં ડીસીપી ઝોન 4, ડીસીપી ક્રાઇમ, એસીપી ક્રાઇમ, હરણી પીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડોદરામાં ગઈકાલે જે હોનારત સર્જાય છે તેને લઈને માછી સમાજે કિશનવાડી વિસ્તારમાં શ્રદ્ધાંજલિના હોર્ડિંગ્સ લગાવ્યા છે. તો ધોરણ 4માં ભણતા વિશ્વા નિઝામા અને નેન્સી માછીના મોતથી સમાજી પરિવારને સાંત્વના પાઠવી હતી. વિશ્વાની અંતિમ યાત્રા નીકળી ઠેકરનાથ સ્મશાન લઈ જવાશે. વિશ્વાના પિતા કલ્પેશ નિઝામાએ કહ્યું કે સ્કૂલ અને કોન્ટ્રાક્ટર બંનેની બેદરકારીના કારણે દીકરો ગુમાવ્યો છે. પરિવારે તંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો, સાથે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું. દેશ વિદેશના સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.